राजकोट जिल्लामां आवेल अने जेतपुरथी राजकोटने जोड़ातो नेशनल हाईवे हाल बिस्मार हालतमां छे। हाईवेनी खराब हालतथी वाहन चालकोने अवरजवर करवा माटे मोटी मुश्केलीओनो सामनो करवो पड़ी रह्यो छे। सरकार द्वारा मोटा मोटा टोल टेक्स तो उघरावामां आवे छे, परंतु ते प्रमाणेनी सुविधाओ आपवामां आवती नथी। त्यारे विकास अने सुविधाना नामे मोटा मोटा टेक्स उघरावती सरकारे टेक्सनी सामे लोकोने पूरती अने सारी सुविधा आपे ते जरूरी छे अने ते सरकार अने प्रजाना हितमां छे तेवी वाहन चालकोमां मांग उठी छे। राजकोट जिल्लामां आवेल अने जेतपुरथी राजकोटने जोड़तो नेशनल हाईवे 27 उपरथी पसार थाव एटले एवुं लागे के जाणे कोई गामडाना मार्ग उपरथी पसार थई रह्या छो। राजकोटथी जेतपुर वच्चे बे टोल बूथ छे, जेमां एक वीरपुर पासेना पिठड़िया टोल टेक्स अने बीजो गोंडलना भरोडी पासेनो टोल टेक्स। अहींथी पसार थवा माटे मोटो टेक्स पण चूकवो पड़े छे, परंतु वाहन चालकोना आक्षेप मुजब राजकोटथी जेतपुर सुधीनो नेशनल हाईवे पूरेपूरो बिस्मार छे। रोड उपर ठेकठेकाणे मोटा मोटा ખાડાઓ સામાન્ય બાબત છે। ઘણી જગ્યાએ આ ખાડા એક એક ફૂટ જેટલા ઊંડા પડી ગયા છે, જેને લઈને વાહન ચાલકોને પોતાના વાહન ચલાવવામાં ખૂબ જ મોટી મુશ્કેલી પડી રહી છે। જેતપુરથી રાજકોટનો 72 કિલોમીટરનો રસ્તો જે સામાન્ય રીતે 1.5 કલાકમાં પૂરો થઈ શકે છે, ત્યારે આ રોડ પસાર કરવામાં 3 કલાક જેટલો સમય થાય છે। વધુમાં તો વાહન ચાલકોને સમયની બરબાદી સાથે સાથે તેઓના વાહનના જમ્પર કમાન તૂટી જાય છે, સાથે સાથે ખરાબ રોડને કારણે ઘણા બધા વાહનોને અવારનવાર ટાયર ફાટી જવું, પંચર પડવું વગેરેની સમસ્યા સર્જાય છે। ત્યારે વાહન ચાલકોની ફરિયાદ છે કે મોટો ટોલ ટેક્સ લઈને સરકાર શા માટે રોડની સુવિધા આપતી નથી, તે પણ એક મોટો સવાલ છે। સામાન્ય પ્રજા અને વાહન ચાલકોને તો ટોલ ટેક્સ આપવા છતાં કોઈ સુવિધા નહીં મળતા, ટોલ ટેક્સ બંધ થાય તેવી ઈચ્છા કરી રહ્યા છે। ત્યારે વીરપુર જેતપુર પાસેથી પસાર થતાને જૂનાગઢ અને પોરબંદર જતો નેશનલ હાઈવેની હાલત પણ ખરાબ હોવાની સાથે સાથે આ નેશનલ હાઈવે ઉપર આવેલ ભાદર નદી ઉપરનો પુલ તો છેલ્લા ઘણા સમયથી બંધ છે। પુલની એક સાઈડ સંપૂર્ણ રીતે જર્જરિત થઈ ગઈ હોવાથી ચાલવા લાયક નથી, જેને લઈને આ પુલ પર અવારનવાર મોટો ટ્રાફિક જામ સર્જાય છે। પુલ બન્યો ત્યારથી જ ખૂબ જ નબળો બન્યો છે અને મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયા છે। ત્યારે વાહન ચાલકો અને સામાન્ય પ્રજાના મનમાં એક પ્રશ્ન થાય છે, સરકાર મોટો ટોલ ઉઘરાવવા છતાં પણ પૂરતી સુવિધા નથી આપતી, તો ટોલ ટેક્સ ઉઘરાવવાનું બંધ કરે। વિકાસ અને સુવિધાને નામે મોટા મોટા ટેક્સ ઉઘરાવતી સરકારે ટેક્સની સામે લોકોને પૂરતી અને સારી સુવિધા આપે તે જરૂરી છે અને તે સરકાર અને પ્રજાના હિતમાં છે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે। હરેશ બાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર।